એટલે મારું એવું કેવાનું છે કે તમે જો સરપંચ હોય તો તમારું છે અંદર એટલે એની અંદર તમારે પેલું શું કરવાનું છે બરાબર ગામ ને કેવી રીતે પ્રગતિ કરે કેવી રીતે એ ગામ આગળ આવે એની અંદર મારી વાત સાંભળો તમારે બધા આ બધા જેટલા છે એમાં જે તમારા ગામની અંદર બધી જ્ઞાતિના લોકો રહેતા હોય બરાબર બે શબ્દ કઈ બોલી ગયા હોય તો આપણે એની યાર બધા ની પણ એને એક સલાહ એવી અપાય કે ભાઈ આ જે કર્યું છે ને એ થોડુંક ગલત કર્યું છે ને હવે આવું નહીં કરવાનું બરાબર અને તમારા આ જો હવે આપણે મુદ્દાની વાત મુદ્દા માં આવી જાય તો મારી વાત સાંભળી લો કે અમે હું દેવી પૂજક થી છું હું કોઈ જ્ઞાતિ મારી વાત તમારી જ્ઞાતિથી કોઈ વાંધો મારા તમારા જે ના લોકો છે ને એના જોડે મારા પાર્ટનરશીપ છે ની પાર્ટનરશિપ છે ઘણી ની યારે પાર્ટનરશિપ છે હું કોઈ સમાજથી કોઈ વિરોધ નથી કરતો અને મનસુખભાઈ જેની વાત કરી તમે તો હું ને મેં લાઈફ લાઈફમાં જોયા બી નથી અને હું એનો વિરોધ શું લેવા કરું કોઈ દી મને નડ્યા નથી તો હું શું કોઈને નડું નહીં પણ માત્ર ને માત્ર એક વસ્તુ અમે માનીએ છીએ અમે માનીએ છીએ દેવી શક્તિને

વિરુદ્ધ આ વસ્તુ નહીં બોલવાની બરાબર બરાબર જો મારી વાત હમલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બે વર્ષ અગિયાર મહિના અને શું કેવાય કે અઢાર દિવસ એને સંવિધાન લખ્યું એનો એ ટાઈમ હતો પણ મેં એમનું બધું પેલું સાંભળ્યું છે એમનું આખું જીવન વિશે સાંભળ્યું છે બરાબર પણ એને મારી વાત સાંભળો કોઈ દી કોઈ 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 જે ભક્તો હોય કે જે કોઈ માણસો હોય એના ક્યારે બી એને મતલબ એક જાતની એને એક મક્કમ કરી કે મારે આ વસ્તુ કરવી છે એમ બરાબર પણ એને કોઈ દી કોઈનો સમાજ નો કે એનો કોઈનો વિરોધ કર્યો કે કોઈ ભગવાન નો કે એવું નથી કર્યું સંવિધાન એટલે મારી વાત સાંભળો સંવિધાન એને આપડા જનતા માટે એક વસ્તુ કાર્ય કર્યું છે

કે જે માદેવ જે મંદિર હોય ત્યાં મામાદેવને તમે જો ગોવિંદભાઈ હું તમને એવું નથી કેતા તમે નથી માનતા તો તમે ન માનો પણ જે માને છે એ લોકો એની આસ્થા લઈને બેઠા છે તો મામાદેવ વિરુદ્ધ હું કામ બોલવું જોઈએ મેં એમના બધા વિડીયો જોયા થોડુંક નહીં એક એક માત્ર ને માત્ર એટલું જ કહેવાનું છે આપણે એમને કે આ જે ઢોંગી જે છે જે ખોટા ખોટી વસ્તુ કરીને જે વસ્તુ કરે છે કાયદી કાયદેસર તમે એ વસ્તુ કરો એમાં ભાઈ કે આમાં અમુક મેં તો ઘણા ધોઈ હશે બરોબર સમજ તમને મારી વાત તમે કયો છો ને એક એક મહિના મને યાદ આવી ગયો ભૂલાય જાય તમે એવું કયો છો ને તો હું તમને સ્ક્રીનશોટ પાડીને મોકલાવું છું મેલડી બિરાજમાન વાળો ચકદુ પહેર્યું છે બોલો હવે કોણ એમ કે ભાઈ એમ કે છે કે હું નથી માનતો તો મારી ભાઈ મારી વાત સાંભળો એમનો ફોટો જ છે અને એની અંદર માં મેલડી બતાવી જ છે તો કથણીમાં ફેર નો જોઈએ એમ નહીં મારી વાત એમ જે માતાજી એક મિનિટ હવે એ ફોટો મારી પાસે છે જ તે બરાબર એમના જ જો એમની જ યુટ્યુબ ની અંદર એને એ ફોટો રાખ્યો છે અને એના જ ગળાના ચગદા ની અંદર માં મેલડી બિરાજમાન ફોટો છે જે માં જે ગળામાં બેઠેલી માં નો જો ફોટો રાખો તો પછી માં વિરુદ્ધ એ બાબતની ચર્ચા જ ન કરાય સાહેબ વાણી જે છે બરાબર આજે મારી વાત ટોપ લેવલ ના સારા એવા જે છે લીડર બી છે અને વડનગર ના પેલા બી છે ને જી વાણી બરાબર ખાલી ઉના ની અંદર એમના શબ્દો ની અંદર તમે એવું એવું સાંભળ્યું કે ભાઈ આ તમે નહીં કરતા એવું કોઈ દીશ એના મારી વાત લો જિગ્નેશ સાહેબ મેવાણી જેવું બનો યાર અમે જોત અમે તમારા સમાજની હારે જ બધા આપડો સમાજ બધા એક જ છે માનવ જ છે

એ બધા જે આની અંદર એમ કે આ રીતના કેટલા અભદ્ર ભાષામાં સડી બેઠા અમુક માંડવામાં જો માં બોલે છે એનો કોઈ દી કાઈ ના કીધું તમે આમ બોલો માં હા ને એને થોડુંક એક કઉ ને કે કઈક છેલ્લે છેલ્લે જયારે જે ચોટીલા ના ઓલા એક ફોન આવ્યો ને દરબારનો એમાં થોડાક મિસગાઈડ થઇ ગયા કે ભાઈ એ હું સ્વીકારીએ આપડે એ જે બોલ્યા છે કે મેં શું વાંધો છે કે એ કાઈ ખોટું નથી બોલ્યા એવું કેવાય જુઓ તો તમે તમે પોતે સમજો યાર કે અમે શું કરવી આમાં બોલો અમને ફોન કરીને પાછા એમ કે જે બોલ્યા છે એ રાઈટ બોલ્યા છે હવે રાઈટ બોલ્યા છે એટલે એમાં 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 બોલો ત્યાં આખી દુનિયા માનતી હોય તમે તમારી જે બોલવાની વાણી છે છે કેટલી મીઠાશ કેટલા શબ્દો સારા છે તો એવું કેમ નથી એમ જો એમાં હા જો અહીંયા અમારે કોળાનાથ નો આશ્રમ છે અત્યારે હાલ તકે ગામ કે મને કે આપડે

ને બાપુ મને સાથ બાપુ હું સાથ આપું છું અને જો કરણ ભાઈ હું તમને થોડુક મારી બાબત ખોટું લાગશે પણ મેં કોઈ દી કોઈને કીધું નથી આદર જાગૃતિ મારા માં આવી ને ત્યારે એક ભાઈ મારી સાથે ભેળા થયા ને બે વર્ષો પેલા વાત કરું ને ત્રીસ વર્ષ પેલા ની ને ઈ ભાઈ ને કુળદેવી મોમાઈ માં મારા કુળદેવી મોમાઈ માં બરાબર અમે બે એકા બે વેલા થયા ને થોડુક અમારે બે એકા બે પૂછ્યું હા જાત ને આ થોડુક કુળદેવી નું પછી પૂછ્યું

એ બધું પણ હવે સાબળ બાબા બાબા આંબેડકર સાહેબ જે હતા ને ત્યારે આવા બધા જે રીત રિવાજ અને જે એવી પ્રથાઓ જે બની બરાબર હવે એમાં કેવું છે ખબર એ એ એ સમય બી જતો રહ્યો એ માણસો બી જતા રહ્યા પણ એના જે મૂળિયા જે છે ને આજે એ જે છે પણ હવે આમાં કેવું છે ખબર કે જે મારી વાત તમારા મગજ ની અંદર એક વસ્તુ ઘુસી ગઈ છે બરાબર એ વસ્તુ જે વસ્તુ ઘૂસી જ ગઈ છે તો એ વસ્તુ તમારા મગજ મગજમાંથી એ નીકળે જ નહીં બરાબર કારણ કે એમાં કેવું છે મારી વાત આંભળો જેવું તમે મારી વાત આંબળો આંબો વાવો તો આંબો ઉગે બરાબર બાવળ વાવો તો બાવળ ઉગે બરાબર પીપળો વાવો તો પીપળો હોય હવે આ જે વસ્તુ જે તમે જો તમે એ વસ્તુ ઓલું થયો તો અત્યારે જો અત્યારે તમે જો તમે જોવો તો આપણે આપણે કરીએ છે મતલબ ધંધા બિઝનેસ પાવર હા એ લોકો તમે તમારા છોકરાઓને શિક્ષણ અપાવ્યું છે અમે અમારા બી છોકરાઓને શિક્ષણ અપાવ્યું છે બધું એ વસ્તુ થાય છે પણ અત્યારે જે છે એ પોતે જો એમાં બી કાયદો લખ્યો હતો કે તમે તમારી તમારી પોતાની જે કઈ છે એ તમે તમારી રીતે જિંદગી જીવી શકો છો બરાબર એમાં તમને કોઈ જાતનો અમુક વસ્તુનો કોઈ રોકટોક ન હોય બરાબર પણ માન જો અમુક જે કાઈ જો આપણે એક માન એક ઉદાહરણ લઈ લઈએ કે જે આપણે ટીવીમાં જોયું છે આપણે માં તો જોયું નથી ની અંદર જ્યારે શ્રીરામ ભગવાન જે ત્યાં હતા અને પછી સીતાજી ઘરે હતા માં અને પેલા પછી આપણે લક્ષ્મણભાઈ લક્ષ્મણજી હતા એ બી હતા પણ હવે વાત આવી કે આવી કે તમારા ભાઈ ને પાસે જાઓ તમે પછી લક્ષ્મણજી લક્ષ્મણજી જે હતા એ જાતા જતા એક એને થી એક લક્ષ્મણ રેખા એને કરી હતી બરાબર તો એ લક્ષ્મણ રેખા જે હતી તો એની અંદર રાવણ જેવો વ્યક્તિ એ પ્રવેશ કરી શકતો કારણ કે એક લક્ષ્મણ રેખા હતી બરોબર એ લક્ષ્મણ રેખા એટલે આપણી જે અત્યારે હવે આપણે મુદ્દા ઉપર આવી જે અમુક જે લક્ષ્મણ રેખા છે એને આપણે બી પેલું એ ન કરી શકીએ બરાબર ને એમ જોકે મારે મારી મારે મારી જે વસ્તુ જે છે એને હું એ એ વસ્તુ ન કરી શકું બરાબર તો અમુક જેટલી કઈ મર્યાદા હોય જે કઈ જે કઈ કાયદો હોય એ કાયદાની વિરુદ્ધ આપણે જઈ અને આપણે બોલી બી ના શકીએ એટલે રેખા એવું ઉદાહરણ આપ્યું છે કે આપણે 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 કેટલા સુધી જઈ મારી વાત આજે તમારી પાસે બસો રૂપિયા છે બરોબર ફાઈવ સ્ટાર માં બસો રૂપિયાની જ જે બસો માં જમવાનું છે તો તમે બસો રૂપિયા આપી આપીને જમી શકો પણ જ્યાં જે બીજી જે કેવાય જે શું કેવાય કે લક્ઝરી હોટલ હોય ત્યાં પાંચસો રૂપિયા હોય જમવાના તો તમારી પાસે બસો જ છે તો તમે તમારી પાસે જે બસો છે તો બસો માં જ તમે જમી શકો પાંચસો એટલે એટલે હું મારું એવું કહેવાનું છે ગોવિંદભાઈ કે આપણે જો આપણે વ્યક્તિગત બી કોઈની સમાજ બધા આપણે મારી વાત બધા માનવ છીએ બરાબર જે અમુક જે જે છે મારી વાત અમુક જે કઈ જે કઈ છે આપણા સમાજ તમારા જે સમાજ છે અમારો જે સમાજ છે અન્ય જે સમાજ છે હવે એની અંદર જે કઈ એની પ્રથાઓ હોય એનું એ શું કહેવાય એ પાલન

પછી વાણી રાખ્યા દેવી કુંદકભાઈ હતા એ મારે એને બધા જે બધા ઓલા બીજા સરપસો હતા બીજા મહાન માણસો હતા બધા સન્માન કર્યું મારું હાર્યવાર સન્માન કર્યું મને પ્રેમ ભાવ થી રાખ્યો આપડે ખોટું ન કહેવાય ને એમ મારું મારી મારા મારા હું ભલે ડિરેક્ટર છું પણ મારા પપ્પા જે છે ને એ અમારા દાદા ને 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 છે છે વગાડતા આવે લગન અને આજે આજે લાગે કે ભાઈ એના જે જૂના બધા મિત્રો છે તો સ્પેશિયલ બોલાવે કે નહીં તમે આવો તો તમારા એ મારા પપ્પા ની જોડે જે તમારા જે જે સમાજ જે કઈ જે વસ્તુ છે છે એ મારા પપ્પા ને બધા એ લોકો નું એક ફ્રેન્ડ તરીકે બધા એક સાથે જ હોય છે ના એવું હોવું એમ એમને એક સાથે જે કરે છે પછી જે કઈ જે ઉપર ઘોર થતા હોય તેમાં બી ભાગ બી પાડતા હોય છે બરાબર પણ મારું એવું કેવાનું છે ગોવિંદભાઈ તમારા ઘરની અંદર જે જે તમારી તમારા છોકરા માટે જે તમે જે કાયદા બનાવ્યા હોય તમારા છોકરા માટે કે ભાઈ આપણે તમે વડીલ છો હવે વાત સાંભળો હું તમને મારી વાત સાંભળો તમારી જેટલી મારી ઉંમર એની હોય તમારા ઘર જે છે તમારા પાંચ છોકરા છે બરાબર આજે તમે ઉંમર મોટી છે પણ તો તમે એક કાયદો બનાવ્યો કે ભાઈ જો ભાઈ તમે છોકરાઓ ભલે રહ્યા પણ મારે તમારે છે ને મારા કાયદા પ્રમાણે ચાલવું પડે તો તમારા જે છોકરાઓ જે છે એ તમારા કાયદા પ્રમાણે ચાલે કે બીજાના કાયદા પ્રમાણે ચાલે

હવે તમે જે મારી વાત હું મુદ્દાની વાત આવું કે તમને હું કાયદાની વાત હું કામ કરું છું આ વસ્તુનું હું કામ કરું છું કે અમારા જે વડીલો જે છે અમુક વસ્તુ જે છે જે બધા સમાજની અંદર એક વડીલો હોય છે તો એ એનો એક કાયદો આપતા હોય દીકરાઓ ને એને કીધું હોય કે તમારે આ પાલન કરવાનું છે તો પિતા નું પાલન કરવું એ હરેક દીકરા નું ફરજ અને ધર્મ છે હવે તમે હું આ જે શબ્દોમાં તમારે હું સાંભળવાનું છે એ તમે સમજ્યા હોય તો તમારો ખુબ ખુબ આભાર

ગાંધી એ ખુદ એવું કીધું કે તમે કાયદ કાયદો ઘડો એમ બરાબર હલો હલો